हेलो फ्रेंड्स, राम राम सीताराम, जय जवान, जय किसान, जय माता दी अने बधाने जय श्री कृष्ण। तो फ्रेंड्स, वेलकम बेक माय व्लॉग। आई होप तमे बधाय मजा मां ज छो। अरे भाई, मौज मां ज रहेवानो। हमणा तो नवे नव दिवस मोजे मौज માતાજીના નવલા નોરતા હાલે બધાને નવરાત્રની હાર્દિક શુભકામનાઓ। માતાજી બધાનું કલ્યાણ કરે, બધાનું રક્ષણ કરે અને વ્લોગ કરી દે ચાલુ। અત્યારે બપોર પછી વ્લોગ ચાલુ કર્યો, કારણ કે આગળ આપણે વ્લોગ મૂકી દીધો છે અને આજે છે બીજું નોરતું, એટલે આ વિડીયો આપણે અપલોડ કાલે કરવાનો થશે। અને અત્યારે રાજવીરને, ભાગ્યશ્રીને, કાજલને તે બધા આરામમાં છે। બધા હુતા હે અને મોસ્ટ ઓફલી બધા આરામમાં જોઈ, બપોર વચ્ચે હું ભાગું જ આટા મારતા હોય ઘર આખામાં। આજે બાવા ઉઠી ગયા હે, નકર તો શું કહેવાય, હાથે ચા કરવાનો હોય। જય શ્રી કૃષ્ણ, નકર ભાગ્યશ્રી ને હું બે અત્યારે રહોડામાં ચા કરતા હોય આ સમયે। તો ફ્રેન્ડ, ચાલો બધા ચા પીવાનું। હવે જવાનું છે વાડીએ આપણી આયો ભૂસા લઈ। નવા વિવેર હોય અને આયો ભૂસાની ખબર નહીં, પણ એને ધીરે ધીરે ખબર પડી જાય, એટલે હમણાં તો નવલા નોરતા હાલે ને વાતાવરણ કાલે પેલા નોરતે અડધો કિંચ વરસાદ પડ્યો છે અને હવે એવું થશે કે પાણી પણ ચાલુ કરવું પડશે ને પાછું મગફળી પાડવા ટાણે પણ પાણી ચાલુ કરવું પડશે। જો વરસાદ દોઢ પોણા બેઝ જેવું થઈ ગયું હોત તો કાંઈ પ્રોબ્લેમ ન, એક એક વખતની કાંઈ જ બધી મટી જાય। તો વાડીએ જઈએ અને આપણું ફાર્મિંગ અપડેટ જોઈએ ને નવા વ્યૂર હોય એ। ફ્રેન્ડ્સ, આ છે આપણી હાયાભૂસા, સસ્તી સાદી ને ટીકાઉ। અને અત્યારે હાયાભૂસાના એકલા વિલમાં છે ને હવા વહેકી છે, એટલે હવા ભરવી જો હે। વાતાવરણ એકદમ હવે ધીરે ધીરે ક્લીન થયું છે, અમારી હાયાભૂસામાં હવા વહેકી છે એકલા ટાયરમાં આવી ગયા વાડીએ। નવા વિવર હોય, જૂના વિવરનો જ ખ્યાલ છે આપણી વાડીનો ગેટ ને। અને શું કહેવાય કે બધા મને શું કહેવાય, દાંતે ગાડે, રામભાઈ તમારો ગેટ બહુ સારો હે। અને વાડી અપડેટમાં જો ભીંડા ભીંડા ને ગુવાર બુવાર ને બધું અટાણે શું કહેવાય ફૂલ આવે હે, અચોડા ભીંડા ગેઢા થવા મીંડા। આ હે ને ઓર્ગોનિક કરીએ ને આપણે, એટલે આ પ્રશ્ન રહીએ સમજા, પાંદડાઓમાંથી કુકડ જાય નહીં। અને આ જો ધોરીસ, પોપટીન, થ્રીપ્સ ને એવું બધું બહુ આવે, પણ શું કરવું અત્યારે આ સમય પ્રમાણે રાસાયણિક ખેતીમાં નહીં નવીન રોગો આવી ગયા હે, એટલે ઓર્ગોનિક બકાલું ને મગફળી ને તે બધું કરવું પડે હે। આજ તો એકાદો છોડવો ઉપાડીએ જી વીસનો અને અંદાજ મારીએ, અત્યારે હે ને થોડુંક ધ્યાન રાખવું પડે, કારણ કે એકદમ કંજ છે આ, હાયરું નથી દેખાતી। આપણે એક છોડવો ઉપાડ્યો હે, અત્યારે ગમે કામગીરી, તમે સમય અપડેટ રહ્યો તો તમે એમાં શું કહેવાય કે નફો મેળવી શકો, બાકી જો સમય વયો ગયો તો પછી કઈ પુગાતું ન હોય। પોસ્ટમોર્ટમ કરીએ મગફળીનું, આમાંથી અડધો છોડવો તૂટી ગયો હે ને એકંદરે જીવીસમાં કાચો માલ હવે બહુ જાજો નથી રહ્યો। પહેલાં આપણે આગળ છોડવો ઉપાડ્યો તેમાં કાચો માલ હતો, હવે આ કાચા માલને પહોંચી વળવા આપણે બોરોન અને પોટાશનો સ્પ્રે કરવાનો હે, અને વરસાદ ન થાય તો પાણી છાંટવાનું છે ને આ રીતનો બગાડ ક્યાંક ક્યાંક જોવા મળે છે।
ફુગો જમીનનો, બાકી મુંડા બુંડા કાંઈ લાગેલું છે નહીં. મારા ભાગ્યવાળા ભાઈ ગોવિંદભાઈ ગયા છે એના દેશમાં આટો મારવા. એટલા છોકરા હું વીણું અડદ હે વિલ્લા, રામ રામ. જો અત્યારે લીલા લીલા અડદ ખાઈ છે, બધા ખાવા માંડો જાઓ. ને આ છે વાલોડ ના વેલા, તે હવે ધીરે ધીરે એમાં ફૂટ પડવા માંડી છે, મગફળી નીકળશે તે પછી વાલોડની શરૂઆત થશે. અને હવે આમ ગણીએ તો વીઘા એકની કામગીરી બાકી છે ખડ લેવાની. ઓ રણજીત, તું નો ગયો દેહમાં? કેટલું કર્યું? કાલે પૂરું થઈ જા. અને હવે આપણે જઈએ 28 નંબર મગફળી વાવેલી છે ત્યાં. કેટલા ટાઈમ થયા ત્યાં જવાનું નથી, ત્યાં બધી કામગીરી પૂરી થઈ ગઈ છે. મગફળી પણ એકવાર પાણી જડી ગયું છે મગફળીને, અને હવે ચાલુ કરવાનું છે. જો આ વરસાદ ન આવે તો ત્યાંનું અપડેટ જોઈએ આપણે. અચ્છા, આ છે 28 નંબર મગફળી. આ 5 મહિના ઊભી રહી છે અને અત્યારે જ આનો ફાલફૂલનો ટાઈમ છે. શું કહે બાપા? બગડતો છે બધે, લાલ દોડવા કઈ રીતે થાય છે ને ખબર નથી પડતી. કાચો માલ ઘણો છે. વાયુ પણ માથે ભરી હો મિત્રો. અહીંયા કાલનો વરસાદ સારો છે ઓઇલીવાડી કરતા. અત્યારે સાંજનું ટાણું છે ને, અત્યારે બીજું નડતું આપણે. આજ તો વાડીએ ઘણા આટા ફેરા કર્યા ને અત્યારે બંને ગરબા ચાલુ છે. બધાને જય માતાજી. એટલે આરતી થઈ ગઈ છે માતાજીની. આજને અમારે શું કહેવાય કે શિયાળાની વાનગી આજ તો બની હોય એવું લાગે છે. જય માતાજી બેન. શું છે ભાગુ? દાળ ઢોકળી છે ભાઈ. હાલો, વાહ રે વાહ. અને બંને ટોપિયા ચડી ગયા હે, આમ તો 3 ટોપિયા. આ છે તીખી દાળ ઢોકળી, બરાબર ને મેડમ? પછી આ છે લીંબુ વગરની દાળ ઢોકળી, અને આ છે મોરી દાળ ઢોકળી. અમારે આમાં શું છે, બાને લીંબુ વગરની જોતી છે ને. મોરી કોણ કોણ? રાજવીર ને દાદા. અને અમે 3 કમ્પલસરી વિષય વાળા, હું ભાગુન કાજલ. અમારે તીખી મોરી મીઠી બધી હાલે કા, ફૂલ સ્વાદ વાળી, અને સાથે ડુંગળી તીખાને ભૂકી અને માથે લીંબુનો રસ છે. જમાવટો આજ ભાઈ બધ, અને ચાવલ પણ છે. દૂધ ગરમ કરી નાખ્યું લાગે. તો બધા એમ કહે છે બ્લોગ બનાવો બ્લોગ બનાવો, પણ તું આમાં કાંઈ બ્લોગમાં સહકાર તો આપતી નથી. વાહ પડી જાય ને, કેમેરો સામો આવી જાય તો પૂછતા હોય તો એમ કહે કે હાલો બધા દાળ ઢોકળી ખાવા. વાલે ફેરે કેવું પડે તને ભાગુ? અમારે જો ભાગુને કેમ બધી ખબર પડવા માંડી? તમ તાર તું તારી સ્ટાઇલમાં બે પલોઠી વારવાની જરૂર નથી. હા, અમારી ભાગુને આ સ્ટાઇલ છે જમવાની. અને અમારી ભાગુની ફેવરિટ આઈટમ એટલે દાળ ઢોકળી. ક્યાં ભાગુ? હાલો હાલો બે જાય. તો ફ્રેન્ડ્સ, કેવો લાગ્યો અમારો ગામડાનો નિખાલસ બ્લોગ? આજે બીજું નોરતું કવર કરવાનું છે. ભાગ્યશ્રી આગળ તૈયાર થાય એટલે જઈએ રાજવીરને લઈ. તો પણ મરચું ન ખાતી હોય તો અહીં આવતી રહે, પંખા હેઠા આવતી રહે.
મિત્રો, આ દાળ ઢોકળી છે ને ગરમ વસ્તુ છે, શિયાળામાં વધારે પડતી ખાવાની હોય છે અને એને થારીમાં લઈને વધારે ખાવાની મજા આવે છે. તારે આવા બ્લોગ બનાવી દેવે કાજે, દાળ ઢોકળી બનાવતી હોય ને, આપણે દાળ ઢોકળી કઈ રીતે બનાવીએ છીએ. ઝીણકો ઝીણકો હે, તને કહો આવા બ્લોગ તારે બનાવે, દાળ ઢોકળી બનાવતી હોય ને એવા. અરે આ ભેરું આવી ઉતાર્યા છે ભાઈ, ભાગું ગરબો આવડતો હોય છે, ભાગું બોલ તો ગરબો એમ ધીરે ધીરે બોલ તો સમજાય બધાને. બોલ આગળ. પાટી દફતર પેક આવો લો ગરબો ગાવાલો, ધીરે ધીરે ગાજે. ગોરી મોરી જમવા તો ભોજાય, વીર બેઠા જમવા તો ભોજાય, પેરે ચીર રે ચીર ઉપર ચૂન ચિંદડી તો ભાગુબેન હારે જાય તો પગમાં ઝાંઝર વાગે તો છોકરા વીણી ખાય તો, છોકરા વીણી ખાય તો આવે ને. આ ફ્રેન્ડ્સ, આ બધા છે હમણાં અમારા ગામડાના ગરબા. માતાજી જ્યારે માથા ઉપર ગરબો લઈ અને ઘરે ઘરે જતા હોય છે આવા ગરબા ગાવા, અમારા ભાગુ પણ જાય છે. તો શું કહેવાય, હમણાં ચોકલેટ ને બિસ્કીટ ને આવતું હોય છે ને, હે ભાગ્યશ્રી તૈયાર થઈ ગઈ છે ગરબે રમવા જવા માટે. જય માતાજી, રાસ લેજે ઓ. આ ખાલી અહીંયા વાતું એ મોટો, ત્યાં રાસ નથી લેતો બાગુ, ખાલી વાતું કરે મોટી મોટી. પંચસહસ્ર